ओके okay. दर्शन भाई क्या छो तमे? दीपक कारण जी जय सच्ची राम जय सच्चिदानंद। दादा जय सच्ची राम। ओ जय एक मिनट हाँ Daily, the kids' session is over. It lasts from 9 to 9:30 only. Huh? So you can leave if you want, or you can stay, no problem. Huh? क्या क्या दर्शन भाई क्या क्या? हाँ ओके आ भी गया। ओके क्या पहला दर्शन भाई बेचारा बिजी गई काल क्यों रही हूँ आज? हाँ आज नो पेपर वो फाइन गयो मारो। कितना परसेवो थयो तो? हाँ कितना परसेवो थयो तो? ना आज न तो थयो। वेरी गुड वेरी गुड ओके 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 दर्शन भाई आज दीपावली दर्शन भाई गावाना छे जी। बीती तू मुकवानी छे? माय पास लैपटॉप। हाँ ओके हूँ मुकू छू। ओके स्पीच सीडी नंबर ने बदू 10 10 10 11 01। ओके दीपकान जी या गो अहेड 11 चिन्ह सिटी 11 हाँ बोलो। हाँ छे ના એ નથી બોલો નામ શું છે એનું મુકડો સંયોગ આવીને કહી જાય છે કે ઠોકર વાગી તો લઈ લેજો તમે ઓકે બોલો કરું સાહેબ જય સચિદાન સંયોગ આવીને કહી જાય છે કે ઠોકર વાગી તો લઈ લેજો દડો પ્રત્યેક સંયોગે બોધ જ મળે છે સંગનો એ પ્રાસક છે અસંગી દીવડો સંયોગ આવીને કહી જાય કે ઠોકર વાગી તો લઈ લેજો દડો માત્ર સંયોગો અનુભવ દે છે ક્યારે ના કોઈ દી અપેક્ષા મોડે મન જુદું જ વર્તે છે ચોખ્ખી ભવાઈ છે લોક પજે તો સ્વાર્થ બુદ્ધિના ડખાને ગોચતી ક્લેશનું કાર પ્રકૃત સ્વભાવતા પર્યાયો અવળા ખાંચામાં ચેતીને ચલજો મિશ્ર ચેતનને ખોરાકીઆપો ત્યાં સુધી જીવે દેહનું ચલન ઘૂંચ કસાયોને પોષણ મળતા રાગીને દેશે
संसारी बेशुनो दा कम पढ़ता चढ़ से आपो तो चाले कही दीदी जा पूछी बुद्धी वकीलाते हम रक्षा दंड से पोता फुल कोई ने कोई दी दोष ना दे सो आपने जामर पर जो चुकिया गया त्या चोर ने जागवा दे जो गुप्त व्यसनो जा वाणी मन तेथी ज व्यवहार हे लो सर बीजानो के वाक कपट बुद्धि नो झाका पी छोड़ो दुनिया मा सैनो को चोको ज कहे दुनिया चोको ज कहे हमारी साथे ममता हमारी साथे ममता ना विटसो हमें तो आवी ने चाली जवाना कोई पण संयोगे चोटी ना पड़सो मोटा मा मोटो छे संयोग देहनो अविरत सत्संगे गडुलो अजवा कड़वा संयोगो ने मिठड़ा दादा ना दिल मा ता कड़वा संयोगो ने दिल विज्ञानी ज्ञानी अपभ्रंशिता त्रैलोक्य सीता केवल ज्ञाना अवसर्पिणी काल चौबीस घड़ता दादा संयोगे पूर्णत्व सन्मो संयोग आवी ने कही जाय छिवते ठोकर वागी तो लै ले जो धड़ो प्रत्येक संयोगे बोध ज मरे छे सगनो ए प्रासक्त छे असंगी दिवड़ो दादा संयोगे पूर्णत्व सन्मो दादा संयोगे पूर्णत्व सन्मो दादा संयोगे पूर्ण जय सच्चिदानंद जय सच्चिदानंद केवी रीते सिलेक्ट कर्यु आ के विधि सिलेक्ट करी आप्यु ना मैं सिलेक्ट कर्यु छे એટલે આમાં થોડી લાઈન સમજવી હતી સાહેબ કહો હા બોલો બોલો મિશ્ર ચેતન ને કોડાટી આપો
ત્યાં સુધી જીવે છે દેહનું ચરણો. એટલે મિશ્ર, મુદ્દો શું છે, મિશ્ર ચેતન કોને કહ્યું આપણા શરીરમાં આપણું આ ચિત્ત છે ને તેને મિશ્ર ચેતન કહ્યું. હવે એ તો આ પાંચ ઇન્દ્રિયોના સુખમાં આપણને ધકેલ ધકેલ કરે, પણ આપણે એને ખોરાકી આપવાની નથી. એટલે એ બતાડે કે અહીંયા સુખ છે, ચાલો આપણે એમ કે ઝંપલાવીએ. તો ત્યાં આપણે વિવેક સમજીને ત્યાં નિર્ણય લેવો. ખબર પડી? એટલે આ આવી રીતે સમજણ સાથે રહેવાથી, કારણ કે એને જો આધાર મળી જાય ને તો પછી શરીર ત્યાં જાય જ, પછી આધાર નક્કીપણાથી થાય. ખબર પડી? એ સુખ બતાડે કે આ મજા આવશે એમ કે આમ ખાઈએ આમ જઈએ કરીને બતાડે, કારણ કે એ બધું આગળનું મસાલો છે. પણ આજે આપણને ખબર પડી કે શું આપણા હિતમાં છે, શું આપણા હિતમાં નથી, એટલે સમજીને એનો નિશ્ચય કરીએ, એના પ્રતિક્રમણ કરીએ, વિચાર આવે તેનો જ, અને થયેલી ક્રિયાનું તો કરીએ જ પાછું. જે ત્યાં સુધી દેહનું ચલણું કે એટલે ક્રિયામાં એ ભૂલ આવ્યા જ કરશે એમ કહેવાનું. એટલે આ રીતે, હા મોટેથી બોલજો, એ પરમાણુ કામ કરે છે. જે એ પરમાણુ નહીં કામ કરતું, આ તો કેવું છે, જોઈને નક્કી કરેલું. બધા લોકો ઝંપલાવે એમાં, એટલે આપણે ઝંપલાવવાનું, એટલે એવું આગળ નક્કી થયેલું છે. હવે આજે એ નક્કી કરેલું સહી કરવી કે નહીં કરવી એ આપણા પર છે. એટલે આમાં બે સરસ બાબત દાદાએ ખુલ્લી કરી છે કે જ્યાં સુધી વિચાર આવે છે એ બાબતનો, એ સુખ માણવાનો, તો ત્યાં પ્રતિક્રમણની કચાશ છે. એટલે વિચાર આવે છે, અને જ્યાં વારે ઘડીએ ક્રિયા થઈ જાય છે એટલે એ કરવાની ઈચ્છા થાય છે. વિચાર આવો અને ઈચ્છા થવી, એટલે વિચાર પર સિક્કો વાગવો. એટલે વિચાર પર સિક્કો એના માટે વાગે છે કે તેના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન નથી કરેલા. પ્રત્યાખ્યાન એટલે આ મને નથી ગમતું, હું ક્યારે નહીં કરું એવું નક્કી નથી થયેલું. એટલે જ્યાં સુધી પ્રત્યાખ્યાન થતા નથી ત્યાં સુધી પ્રતિક્રમણે કરવા જ પડે. એટલે કે જ્યાં સુધી એ પ્રતિક્રમણની કમ્પ્લીટ વિધિ ક્યારે થાય, તો કે પ્રત્યાખ્યાન થાય ત્યાં સુધી. એટલે ક્રિયામાં થાય છે ને ભૂલ, ક્રિયામાં થાય છે ને એટલે પ્રતિક્રમણ બાકી જ છે, એનો મતલબ એમ થાય. પ્રત્યાખ્યાન થઈ ગયા ને તો પ્રતિક્રમણ બાકી રહી જઈ શકે છે. એટલે શું, ખાલી વિચાર આવે પણ એ બાબતની ઈચ્છા ના થાય કે એ બાબતની સહી ના થાય. આ સહી થઈ જાય છે, ઈચ્છા થઈ જાય છે, ક્રિયા થઈ જાય છે, બતાડે છે કે આપણી હજી કઈ ફરીથી લીધેલી નથી, આપણી સહી હજી ચાલુ છે એ ક્રિયા માટે, એ બાબત માટે. એટલે થયા કરે છે. એટલે આ તો કેવું છે, આપણા સહી કરેલાના કારણે આપણાથી એ ભૂલો થયા કરે છે. હવે કાગળિયા પાછા લઈ લેવાના છે, અને કાગળિયા પાછા લઈ લીધા, શું કીધું, પ્રકૃતિ પોલ મારી જાય છે. પ્રકૃતિ પોલ મારી જાય તો કોઈ દિવસ દંડો માર્યો પોતાની જાતને? ના, એ નથી. એ તો આપણે બહુ સુહાડા ને
બીજા ભૂલ કરે તેને ખકડાવતા વાર નહીં લાગે, પોતાની ભૂલને પોતે ક્યારે ખકડાવતા નથી, ઠપકો આપતા નથી, ઠપકારતા નથી. આ બધી વસ્તુ એક જાતની પોલ જ કહેવાય. પ્રત્યાખ્યાન તો એના તમને વિપરીત પરિણામ સમજાય એટલે એના માટે બહુ સ્ટ્રોંગ નિશ્ચય થાય કે ફરી આવી ભૂલું નહીં જ કરું, દાદા મને શક્તિ આપ. અને એને સપોર્ટિંગ જે આ સુપર બ્રેન યોગા છે ને એ આપણને હેલ્પફુલ થઈ શકે છે. મૂળ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન છે અને પાછળ આ ભાગ પણ હેલ્પફુલ થઈ શકે છે. ખબર પડી? એટલે આ બધી વસ્તુને પોષણ મળ્યા કરે છે. મુદ્દો અપ્રતિક્રમણ નો દોષ, અપ્રત્યાખ્યાન, એ બધા જે દોષો છે તેનાથી વસ્તુ ઊભી છે. કોઈ પણ વસ્તુને આધાર છે ત્યાં સુધી એ ઊભી છે, આધાર નીકળી ગયો તે તૂટી જાય. સમજાયું? સમજાય. એટલે મેટરની સિરિયસનેસ જે જે સમજણ પડે ને ત્યારે એક વખત એવો અહંકાર પણ થઈ જાય અને અહંકાર કરીને પણ એને હટાવી દે, ચાલ ભાગ નહીં જોઈએ, ચડાવ એમ કરીને થાય. પણ આજે એવું થાય તો બહુ સારું, પણ એવું થતું નથી. અને આવું થયા કરે છે એ બતાડે છે કે હજી આપણા બધા સહી શિક્ષા વાળા ઓથોરાઇઝ પેપર કામ કરે છે કુદરતમાં, જેમાં આપણો આધાર છે, આપણી સહમતી છે, અને માટે એ થયા કરે છે. એમાં કશું જ નથી. કોઈ પણ બાબત કે ને કે તમને એનો ઝટકો લાગે ને તો એ વસ્તુ રહેતી નથી. ઝટકા લાગે એવા પરિણામ તો બહુ આવતા હોય છે, પણ આપણે એને ગણકારતા નથી હોતા. પ્રોબ્લેમ એ છે, ગણકારતા નથી હોતા. એટલે એને એમ કીધું કે એમાં શું છે, આપણે એમ કે આને કે બહુ વાંધો નહીં. અને એમાં જે વસ્તુ આપણે પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવા દે નહીં, યા તો એક બાજુ કરતા હોય પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ને પાછળથી એવું અંદરથી રહ્યા કરે કે આગળ બહુ મોટી ભૂલ ના કહેવાય, આમાં આ ચાલે, આમાં બહુ વાંધો આવે નહીં. એટલે એને એમ કહેવાય. હા, જે આપણે પોલ ની વાત કરી ને લાઈનમાં જે આવે છે, આવું તો ચાલે કઈ દીધી જ્યાં પુષ્ટિ બુદ્ધિ વકીલાતે અહમનું રક્ષણ. એજ ને, એટલે પેલા કે ને બીજા ભૂલ કરે તો આપણે બધું જ કરતા હોય, ઠપકારો આપે, લડે ખરા, કદાચ પોસિબલ હોય તો દંડો લઈને ફરીએ વળે, પોતાના માટે તો એવું કરે નહીં ને કોઈ. એક જ વખત કરવાની જરૂર છે, બીજી વખત એ આવે જ નહીં. પછી બીજા કરી શકે નહીં, કારણ કે બીજા શું કામ હિંસા કરે, પોસિબલ નથી ને. અને નાના હોય તો કોઈ મોટા કરે ખરા, પણ આટલા મોટાને કેમ કરીને કોઈ કરે. સમજાયું? હા, સમજાયું. એટલે પોતાનો નિશ્ચય, પોતાની મેટરનું પરિણામ કેવું છે, અને એમ કે ને રાત દિવસ એના પ્રતિક્રમણ કર્યા કરવા પડે. નવરાશના સમયમાં એનું એ જ પાછો કેસ ખોલીને એને રિપેર કરી દેવાનું, નહીં તો આ કઈ એમને જાય એવું નથી. કારણ કે એટલું બધું ભૂલો થયા જ કરતી હોય તો એ બતાડે છે કે કસે ને કસે આપણો બહુ સ્ટ્રોંગ ટેકો છે. એટલે પ્રતિક્રમણ કરવાનું ને પછી ઠપકારવાનું પોતાને. એટલે તમે બહાર બોલતા, બહાર બોલે કે હું તો બહુ વિરોધી છું ને એવું, અને અંદર થી એનો ટેકો છે.
ઓકે એટલે પોતાની જાતને છેતરે બરાબર છે પછી એના પરિણામની શું વાત કરીએ એટલે જે પોતાની જાતને છેતરવાનું બંધ કરે તો પછી એનું કઈ ઉકેલ આવે ખ્યાલ આવે બોલો દાદા ભગવાને આવતી ચોવીસી માં આવતી ચોવીસી ના તીર્થંકર ભગવંતો ને હમણાં ઘડ્યા છે એમણે દાદા કીધેલું કે અમારા ભાગે નવ જણા હતા અમે બે જણા બહાર પાડ્યા બે જણા નું નામ કીધા સાત જણા બીજા સાત જણા નું એમણે ઘડતર કરેલું એટલે એમના એમના હસ્તે ઘડતર થયેલું છે હોય શકે આપણને ખબર નથી પણ આ તો આપણે આપણે કહીએ પણ મુદ્દો એવી રીતે છે એટલે આપણે શું કહીએ કે દાદા પાસે હવે બધા વિરલ પુરુષો બધા આવેલા છે એ પોતે જ આશ્ચર્યની પ્રતિમા આશ્ચર્યની મૂર્તિ અક્રમ વિજ્ઞાની એમની પાસે બધા આવનારા પણ બધા એવા જ મોટા જ પુરુષો હોય ને બરાબર જય સચિદાન કેવલ દર્શન કે ઉપર પૂછના કેવલ દર્શન ક્યા હૈ तो ये थोड़ा मैं पहले पढ़ता हूँ आप फिर समझाना ठीक है केवल ज्ञान स्वरूप तेज कहेवामां आवे छे या पुष्कल परिणीति बंद थई जाए सर्वथा नीच परिणीति केवल ज्ञान मां कहेवामां आवे केवल दर्शन नीच परिणीति उत्पन्न थाय छे नीच परिणीति संपूर्ण थाय एने केवल ज्ञान कहेवामां आवे केवल दर्शन नीच परिणीति उत्पन्न थाय छे अने કેવલ જ્ઞાનમાં સંપૂર્ણ થાય છે નિજ પરિણીતિ ઉત્પન્ન થયા બાદ ક્રમે ક્રમે વધ્યા કરે અને કેવલ જ્ઞાન સ્વરૂપ